ધોરણ 1 વિષય સામાન્ય જ્ઞાન વિષયાંક પાઠ 23 આપના તહેવારો કૃષ્ણ બાળકો કેમ છો મજામાં ને બાળકો ગાવના વિડિયોમાં આપણે શું શીખ્યા હતા બાળકો તો ગાવના વિડિયોમાં આપણે પાઠ 22 આપણી આસપાસના સ્થળો વિશે આપણે શીખી ગયા આજે આપણે નવો પાઠ 23મો પાઠ શીખવાનો છે એમાં આપણા તહેવારો પાઠ 23 આપણા તહેવારો વિશે શીખવાનો છે તો અહીંયા સૂચના શું આપેલી છે અહીં કેટલાક તહેવારોના ચિત્રો આપેલા છે દરેક ચિત્રને ઓળખી તહેવારનું નામ બોક્સમાંથી પસંદ કરી ખાલી જગ્યામાં લખો તો અહીંયા આપણે બોક્સમાં બધા જ તહેવારોના નામ આપેલા છે અને અહીંયા બધાય તહેવારોના ચિત્રો આપેલા છે તો તે ચિત્રને આપણે ઓળખવાનું છે અને કયા તહેવારનું ચિત્ર છે તેનું નામ આપણે અહીંયા લખવાનું છે તો અહીંયા આપણે પહેલું જોઈએ તો આ ચિત્ર શેનું છે તો અહીંયા ફટાકડા ફોડે છે તો ફટાકડા આપણે કયા તહેવારમાં ફોડીએ બાળકો દિવાળીના તહેવારમાં ફટાકડા ફોડીએ છીએ તો અહીંયા આપણે શું લખીશું દિવાળી શું લખીશું દિવાળી હવે આગળ જોઈએ તો અહીંયા શું કરે છે તો અહીંયા ગરબા લે છે તો ગરબા આપણે ક્યારે લઈએ બાળકો ગરબા આપણે નવરાત્રીમાં લઈએ છીએ તો નવરાત્રીનું ચિત્ર છે તો અહીંયા આપણે શું લખીશું નવરાત્રી હવે આગળ જોઈએ તો અહીંયા શેનું ચિત્ર આપેલું છે તો અહીંયા છોકરી પિચકારીથી પાણી અને રંગ ઉડાડે છે તો પિચકારી આપણે ક્યાં તહેવારમાં લઈએ છીએ બાળકો તો હોળી ધૂળેટીના તહેવારમાં આપણે પિચકારીનો ઉપયોગ કરીએ છીએ તો અહીંયા આ ચિત્ર શેનું છે હોળી ધૂળેટીનું છે તો અહીંયા આપણે શું લખીશું હોળી ધૂળેટી આગળનું ચિત્ર જોઈએ તો આપણે આગળનું ચિત્ર આ શેનું આપેલું છે તો ઈદ એ મિલાદનું ચિત્ર આપેલું છે અહીંયા આપણે જોઈએ તો શેનું ચિત્ર આપેલું છે અહીંયા છોકરા શું કરે છે મટકી ફોડે છે તો મટકી ક્યાં તહેવારમાં ફોડીએ છીએ આપણે કૃષ્ણનો જન્મ હોય ત્યારે પણ કૃષ્ણનો જન્મ ક્યારે હોય જન્માષ્ટમીએ હોય છે તો અહીંયા આપણે આ ચિત્ર શેનું છે જન્માષ્ટમીનું છે તો તેથી અહીંયા આપણે શું લખીશું જન્માષ્ટમી આગળ જોઈએ તો અહીંયા શું આપેલું છે અહીંયા એક રાવણનું પૂતળું આપેલું છે અને તેને સળગાવે છે શું કરે છે તેનું દહન કરે છે તો કયા તહેવારમાં તેનું દહન થાય દશેરામાં ક્યારે દશેરાનું આ તો ચિત્ર શેનું છે દશેરાનું છે તો અહીંયા આપણે શું લખીશું દશેરા હવે આગળના ચિત્ર જોઈએ તો આ ચિત્ર શેનું છે બાળકો આ ચિત્ર તો તમને બધાને જ ખબર છે તો અહીંયા બધાય આકાશમાં શું ઉડે છે પતંગ ઉડે છે શું ઉડે છે પતંગ ઉડે છે તો કયા તહેવારમાં પતંગ ઉડાડીએ છીએ ઉત્તરાયણના તહેવારમાં આપણે પતંગ ઉડાડીએ છીએ તો અહીંયા આપણે શું લખીશું ઉત્તરાયણ હવે આગળ જોઈએ તો અહીંયા શું છે અહીંયા ઝંડો ફરકાવે છે તો ઝંડો આપણે ક્યારે ફરકાવીએ બાળકો તો 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી આપણે ઝંડો ફરકાવીએ છીએ તો કયો દિવસ કહેવાય તો સ્વતંત્રતા દિવસ કહેવાય શું કહેવાય સ્વતંત્રતા દિવસને દિવસે આપણે શું કરીએ ઝંડો ફરકાવીએ છીએ હવે આગળનું ચિત્ર જોઈએ તો અહીંયા શેનું ચિત્ર આપેલું છે અહીંયા ગણપતિ દાદાનું ચિત્ર આપેલું છે તો ગણપતિ દાદાનો તહેવાર ક્યાં દિવસે આવે તો ગણેશ ચતુર્થી આવે ક્યારે આવે ગણેશ ચતુર્થી આવે તો અહીંયા આપણે શું લખવાનું છે ગણેશ ચતુર્થી હવે આગળનું ચિત્ર જોઈએ તો હવે આપણે આગળ જોઈએ તો આ ચિત્ર શેનું આપેલું છે સાંતાક્લોઝનું આપેલું છે ને તો સાંતાક્લોઝ આપણે ક્યારે બનાવીએ છીએ તો નાતાલના તહેવારમાં સાંતાક્લોઝ બનાવીએ છીએ તો અહીંયા આપણે શું લખીશું નાતાલ હવે આગળ જોઈએ તો અહીંયા શું કરે છે બહેનભાઈને રાખડી બાંધે છે તો કયા તહેવારમાં રાખડી બાંધે છે રક્ષાબંધનના તહેવારમાં રાખડી બાંધે છે તો અહીંયા શું લખીશું રક્ષાબંધન અહીંયા જોઈએ તો અહીંયા ચિત્ર છે ને આપેલું છે અહીંયા શ્રીરામ ભગવાનનું ચિત્ર આપેલું છે તો શ્રીરામ ભગવાનનો જન્મદિવસ તો શું કહેવાય રામનવમી શું કહેવાય રામનવમી તો આ ચિત્રની નીચે આપણે શું લખીશું રામનવમી હવે આપણે આગળ જોઈએ આગળ આપણે શું શીખતા બાળકો તો આગળ આપણે ચિત્રને ઓળખી તહેવારનું નામ આપણે નીચે લખતા શીખી ગયા તો અહીંયા આપણે શું આપેલું છે અહીંયા આપણે સ્વાધ્યાય આપેલું છે તે આપણે જોવાનું છે તો અહીંયા આપણે જોઈએ તો સૂચના શું આપેલી છે નીચે આપેલા તહેવારનું નામ બોક્સમાંથી પસંદ કરીને લખો તો અહીંયા આપણે શું આપેલું છે બોક્સમાં બધા તહેવારોના નામ આપેલા છે અને અહીંયા આપણને ખાલી જગ્યા આપેલી છે તે ખાલી જગ્યા આપણે વાંચવાની છે અને તે નો જવાબ અહીંયાથી આપણે શોધીને અહીંયા લખવાનો છે તો અહીંયા જોઈએ પહેલી ખાલી જગ્યા શું છે ઝંડો ફરકાવવાનો તહેવાર તો ઝંડો આપણે ક્યાં વારે આપણે ફરકાવ
તો સ્વતંત્રતાના દિવસે આપણે ઝંડો ફરકાવીએ છીએ તો અહીંયા આપણે જોશું સ્વતંત્રતા ક્યાં લખેલું છે અહીંયા લખેલું છે નહીં અહીંયા લખેલું છે નહીં અહીંયા લખેલું છે તો હા સ્વતંત્રતા દિવસ અહીંયા છે તો એ આપણે તેની નીચે લીટી કરીને તે જ શબ્દ આપણે અહીંયા લખીશું તો ઝંડો ફરકાવવાનો તે વાર તો શું આવે સ્વતંત્રતા દિવસ અહીંયા લખીશું સ્વતંત્રતા દિવસ અહીંયાથી આપણે જોઈને જ લખવાનું છે એટલે જોડણીની ભૂલ પડે નહીં ह्रस्व હોય તો ह्रस्व એક કરવાનું દીર્ઘ હોય તો દીર્ઘ કરવાનું અહીંયાથી જોઈને જ લખવાનું છે મોટે લખવાનું નથી હવે આગળની ખાલી જગ્યા જોઈએ તો રંગોનો તહેવાર તો રંગોનો તહેવાર આપણે રંગો ક્યાં તહેવારમાં આપણે ઉડાડીએ છીએ તો હોળી ધૂળેટી ક્યાં તહેવારમાં હોળી ધૂળેટીના તહેવારમાં આપણે રંગોનો ઉપયોગ કરીએ છીએ તો અહીંયા શું આવશે હોળી ધૂળેટી ક્યાં આપેલું છે આપણે જોવાનું છે અહીંયા આપેલું છે નહીં અહીંયા આપેલું છે નહીં અહીંયા આપેલું છે નહીં અહીંયા આપેલું છે તો હા હોળી ધૂળેટી તો તેની નીચે આપણે શું કરીશું લીટી કરીશું તે જ શબ્દ જોઈને અહીંયા લખીશું તો અહીંયા લખીશું આપણે હોળી પછી લીટી કરવાની ધૂળેટી ધૂળેટી તો રંગોનો તહેવારમાં શું આવશે હોળી ધૂળેટી હવે આગળ જોઈએ તો આપણે રાસ ગરબાનો તહેવાર તો આપણે રાસ ગરબા કયા તહેવારમાં રમીએ છીએ તો નવરાત્રિના તહેવારમાં આપણે રાસ ગરબા રમીએ છીએ તો નવરાત્રિ અહીંયા ક્યાં લખેલું છે આપણે જોઈશું અહીંયા છે નહીં અહીંયા છે નહીં અહીંયા આપેલું છે નહીં અહીંયા આપેલું છે નહીં અહીંયા આપેલું છે ત્યાં આપેલું નથી અહીંયા આપેલું છે નહીં અહીંયા આપેલું છે તો હા નવરાત્રિ તો અહીંયા લીટી કરીને આપણે તે જ શબ્દ અહીંયા લખીશું નવરાત્રિ આ રીતે અહીંયાથી જોઈને એવો જ શબ્દ આપણે અહીંયા લખવાનો છે તો રાસ ગરબાનો તહેવાર ક્યાં આવે નવરાત્રિ હવે આગળ જોઈએ તો સ્વચ્છતા અને રોશનીનો તહેવાર સ્વચ્છતા અને રોશનીનો તહેવાર તો રોશની આપણે ક્યાં તહેવારમાં કરીએ છીએ તો દિવાળીના તહેવારમાં આપણે રોશની કરીએ છીએ તો અહીંયા શું આવશે દિવાળી તો અહીંયા દિવાળી ક્યાં લખ્યું છે અહીંયા છે નહીં અહીંયા છે નહીં અહીંયા છે તો હા એને નીચે લીટી કરીને આપણે તે જ શબ્દ અહીંયા લખીશું દિવાળી હવે આગળ જોઈએ તો ભાઈ બહેનના પવિત્ર પ્રેમનો તહેવાર તો ભાઈ બહેનના પવિત્ર પ્રેમનો તહેવાર તો કયો આવે રક્ષાબંધન શું આવે રક્ષાબંધન તો રક્ષાબંધન ક્યાં લખેલું છે તો અહીંયા જોઈએ અહીંયા છે નહીં અહીંયા છે નહીં અહીંયા છે નહીં અહીંયા આપેલું છે નહીં અહીંયા આપેલું છે નહીં અહીંયા આપેલું છે તો હા અહીંયા આપેલું છે તો રક્ષાબંધન અહીંયા આપણે લખીશું રક્ષાબંધન ભાઈ બહેનના પવિત્ર પ્રેમનો તહેવાર તો શું આવે રક્ષાબંધન હવે આગળ જોઈએ તો શ્રી રામનો જન્મદિવસ ક્યાં તહેવારમાં આવે શ્રી રામનો જન્મદિવસ કયા તહેવારમાં આવે તો રામનવમી શું આવે રામનવમી તો રામનવમી ક્યાં લખેલું છે અહીંયા લખેલું છે તો હા તો તેની નીચે આપણે લીટી કરીને અહીંયા લખીશું શ્રી રામનો જન્મદિવસ તો શું આવશે રામનવમી તો અહીંયા આપણે લખીશું રામનવમી હવે આગળની ખાલી જગ્યા આપણે જોઈએ તો અહીંયા શું આપેલું છે શ્રી કૃષ્ણનો જન્મદિવસ તો શ્રી કૃષ્ણનો જન્મદિવસ શું આવશે જન્માષ્ટમી શું આવશે જન્માષ્ટમી તો જન્માષ્ટમી ક્યાં લખેલું છે અહીંયા છે નહીં અહીંયા છે નહીં અહીંયા લખેલું છે નહીં અહીંયા પણ નથી અહીંયા છે નહીં અહીંયા છે તો હા જન્માષ્ટમી તો શું આવશે શ્રી કૃષ્ણનો જન્મદિવસ શું આવશે જન્માષ્ટમી તો અહીંયા જે શબ્દ આપણે અહીંયા લખવાનો છે જો પછી નો અણધો કરવાનો છે માં પછી શ અડધો ને ટને જોડે જોડીયો શબ્દ છે એટલે જોઈને લખવાનો છે જન્માષ્ટમી શ્રી કૃષ્ણનો જન્મદિવસ જન્માષ્ટમી આવે અને શ્રી રામનો જન્મદિવસ રામનવમી આવે યાદ રાખવાનું છે હવે આગળની ખાલી જગ્યા જોઈએ તો ઈસુ ખ્રિસ્તનો જન્મદિવસ તો ઈસુ ખ્રિસ્તનો જન્મદિવસ ક્યાં આવે ક્યાં તહેવારમાં આવે નાતાલમાં ક્યારે આવે નાતાલમાં તો નાતાલ ક્યાં લખ્યું છે અહીંયા છે નહીં અહીંયા છે નહીં અહીંયા લખેલું છે નહીં અહીંયા છે નહીં તો અહીંયા લખેલું છે તો હા તો અહીંયા નાતાલ લખેલું છે તો તે જ શબ્દ આપણે અહીંયા લખીશું ઈસુ ખ્રિસ્ત
નો જન્મ દિવસ ક્યાં કહેવામાં આવે નાતાલ માં નાતાલ હવે આગળની ખાલી જગ્યા જોઈએ તો હજરત મોહમ્મદ પયંગબર નો જન્મ દિવસ ક્યાં કહેવામાં આવે ઈદ એ મિલાદે ઈદ એ મિલાદ અહીંયા આપણે જોઈએ લખેલું છે નહીં અહીંયા લખેલું છે નહીં અહીંયા લખેલું છે નહીં અહીંયા લખેલું છે હા ઈદ એ મિલાદ હઝરત મોહમ્મદ પયંગબર નો જન્મ દિવસ તો ઈદ એ મિલાદ જોઈને આપણે લખવાનું છે એટલે જોડણીની ભૂલ પડે નહીં હવે આગળ જોઈએ તો અધર્મ પર ધર્મના વિજયનો તહેવાર અધર્મ પર ધર્મના વિજયનો તહેવાર ક્યાં તહેવારમાં આવે દશેરા ક્યારે આવે દશેરા તો દશેરા ક્યાં લખ્યું છે આપણે જોઈએ અહીંયા લખ્યું છે નહીં અહીંયા લખ્યું છે નહીં અહીંયા લખ્યું છે તો હા તો તેની નીચે લીટી કરીને આપણે તે જ શબ્દ અહીંયા લખીશું દશેરા આગળ જોઈએ તો પતંગનો તહેવાર તમને બધાને ખબર જ છે ક્યારે આવે ઉત્તરાયણમાં ક્યારે આવે ઉત્તરાયણ તો ઉત્તરાયણ ક્યાં લખ્યું છે અહીંયા જોઈએ છે નહીં અહીંયા છે નહીં અહીંયા છે હા ઉત્તરાયણ અહીંયા લખીશું ઉત્તરાયણ પતંગનો તહેવાર ક્યાં તહેવારમાં આવે ઉત્તરાયણમાં આવે આગળ જોઈએ તો ગણપતિ દાદાની પૂજાનો તહેવાર ગણપતિ દાદાની પૂજાનો તહેવાર કયા તહેવારમાં આવે તો ગણેશ ચતુર્થી ક્યાં લખ્યું છે અહીંયા લખ્યું છે હા તો અહીંયા આપણે લીટી કરીને લખીશું ગણેશ ચતુર્થી ગણેશ ચતુર્થી જોઈને આપણે લખવાનો છે એટલે ભૂલ પડે નહીં ગણપતિ દાદાની પૂજાનો તહેવાર શું આવશે ગણેશ ચતુર્થી તો અહીંયા આપણે શું શીખ્યા બાળકો તો અહીંયા આપણે બોક્સમાંથી શબ્દ તહેવારનું નામ ઓળખીને અહીંયા આપણે લખતા શીખ્યા તો અહીંયા આપણે આજે પૂરું કરીએ છીએ ચાલો બાળકો આજનું આપણું હોમવર્ક છે સામાન્ય જ્ઞાનની ચોપડીમાં પેજ નંબર 48 અને પેજ નંબર 49 પર તમારે પૂર્ણ કરવાનું છે આગળનું હવે આપણે આગળના વિડીયોમાં જોઈશું જય શ્રી કૃષ્ણ બાળકો